નમસ્તે, હું રાદડિયા પારુલ છે, વિશિષ્ટ શિક્ષક જિલ્લો જૂનાગઢ. મારો વિષય બૌદ્ધિક મંદતાના કારણો, લક્ષણો અને પ્રકારોની સમજ. બૌદ્ધિક મંદતાને મેન્ટલી રિટાર્ડેશન, મેન્ટલી ડેફિસેશન અથવા મેન્ટલી ચેલેન્જ ચાઇલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ હાલ દરેક સતયુક્ત બાળકને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ દ્વારા દિવ્યાંગજન શબ્દ પ્રયોજવામાં આવેલ છે. છતાં પણ અક્ષમતાના આધારે સરળતા ખાતર દરેક વ્યક્તિની અક્ષમતાને જોઈ કેટેગરી પાડવામાં આવેલ છે. જેની બૌદ્ધિક ક્ષમતા ઓછી હોય તેને ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. આમ હાલ સરકારે 21 પ્રકારની ખામીઓનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં આજે આપણે બૌદ્ધિક મંદતાના કારણો, લક્ષણો અને પ્રકારોની સમજ મેળવશું. બૌદ્ધિક મંદતા થવાના કારણો. પહેલું, જન્મ પહેલા કુપોષણ, માતાની ઉંમર, કોઈ બીમારી, આઘાત લાગ્યો હોય, એક્સિડન્ટ થયો હોય, માતાને કોઈ વ્યસન હોય, માતાને આંચકી આવતી હોય, રંગસૂત્રમાં ખામી. બીજું, જન્મ સમયે સિઝેરિયન વખતે કોઈ સાધન બાળકને લાગી જવાથી નાળ ગળે, વીંટળાઈ જાય અને ઓક્સિજન પૂરતો ન મળતા બાળક રડ્યું ન હોય, જન્મતા સાથે આંચકી આવવી. ત્રીજું, જન્મ બાદ બાળકને કોઈ સંક્રમિત રોગ લાગુ પડે, કમળો થવાથી, દવાની આડઅસર થવાથી, મગજનો તાવ આવવાથી, એક્સિડન્ટ થવાથી, આઘાત લાગવાથી. બૌદ્ધિક મંદતાના લક્ષણો. રોજિંદા કાર્ય કરવામાં તકલીફ પડે છે, ભાષાની આપલે કરવામાં અને ગ્રહણ કરવામાં ખામી, ધીમી પ્રતિક્રિયા જોવા મળે છે, કોઈ પણ કાર્યનું સંકલન કરવામાં તકલીફ પડે છે, શબ્દ ભંડોળ નબળો અથવા નહિવત હોય છે, ધ્યાન ક્ષમતા ઓછી. આ લક્ષણ એડીડી બાળકમાં જોવા મળે છે. સામાન્યકરણ કરવામાં મુશ્કેલી, વાણી વિકાસ મોડો અથવા નહીં બરાબર, સામાજિક કૌશલ્યો નબળા. શારીરિક લક્ષણો, જે આપણને ડાઉન સિન્ડ્રોમ, માઇક્રોસેફાલી, હાઇડ્રોસેફાલી બાળકોમાં જોવા મળે છે. નિર્ણય શક્તિ ખૂબ જ નબળી હોય છે, યાદ રાખવાની અક્ષમતા. પરિસ્થિતિ અનુરૂપ વર્તન કરવામાં ક્ષતિ જોવા મળે છે. ઘણી વખત બાળક 2-5 મિનિટ બેસી શકતું નથી, જે આપણને હાઇપર એક્ટિવ બાળકમાં લક્ષણ જોવા મળે છે. ધ્યાન વિસ્તાર મર્યાદિત હોય છે, ટૂંકા ગાળાની યાદદાસ્ત હોય છે, પુનરાવર્તનની જરૂર પડે છે, શારીરિક ઉંમરના પ્રમાણમાં માનસિક ઉંમર ઓછી હોય છે. બૌદ્ધિક મંદતાના પ્રકારો. સામાન્ય રીતે બૌદ્ધિક મંદતાના 2 પ્રકારો છે, શૈક્ષણિક રીતે અને બૌદ્ધિક અક્ષમતા પ્રમાણે. શૈક્ષણિક રીતે ટ્રેનેબલ, જેમાં બાળકને રોજિંદી પ્રવૃત્તિ વિશે શીખવવામાં આવે છે. એજ્યુકેબલ, જેમાં બાળકને રોજિંદી પ્રવૃત્તિની સાથે સાથે શૈક્ષણિક કૌશલ્ય, સામાજિક કૌશલ્ય બાળકની ક્ષમતા મુજબ શીખવવામાં આવે છે. ત્રીજું, કસ્ટોડિયન, જેમાં બાળકની દેખરેખ રાખી તેની તમામ રોજિંદી ક્રિયા કરાવવી પડે છે, જેમ કે બાળકને નવડાવવું, જમાડવું, નવડાવવું, બ્રશ કરાવવું વગેરે. બીજું, બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે. આઈક્યુ લેવલ પ્રમાણે બૌદ્ધિક મંદતાના 4 પ્રકાર પાડવામાં આવેલ છે. પહેલું, માઇલ્ડ બાળક, જેનું આઈક્યુ લેવલ 50-69 હોય છે. આવા બાળકનું લેખન કૌશલ્ય, સામાજિક વ્યવહાર, ગ્રહણ શક્તિ, અભિવ્યક્તિ સામાન્ય હોય છે. એડીએલ એક્ટિવિટી સારી રીતે કરી શકે છે. બીજું, મોડરેટ, જેનું આઈક્યુ લેવલ 35-49 હોય છે, જે લખવાની ક્ષમતા, અભિવ્યક્તિ, ગ્રહણશીલતામાં સમય લાગે છે, સમાયોજન સાધતા વાર લાગે છે, યાદશક્તિ નબળી હોય છે. સિવિયર, આઈક્યુ લેવલ 20-34 હોય છે, જે બાળક એડીએલ એક્ટિવિટી, ગ્રહણશીલતા, યાદશક્તિ નબળી, કાર્ય કરવામાં અસમર્થા જેવી ખામી જોવા મળે છે. ચોથું, પ્રોફાઉન્ડ, જેનું આઈક્યુ લેવલ
20 નીચું હોય છે, જેમાં બાળક તમામ કાળજી માતા પિતાએ લેવાની હોય છે. બાળક પોતાની રીતે કશું પણ કરી શકવા સમર્થ હોતું નથી. થેન્ક યુ.